હું સતીશ રાઠોડ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 6 સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાન વિષયની અંદર હવે આપણે જે પાર્ટ ઉપાડવા જઈ રહ્યા છીએ એ ભાગ છે ભૂગોળનો. કેમ કે તમને થતું હોય કે આપણે પાંચમા ચેપ્ટર બાદ સીધું ડાયરેક્ટ નવમું ચેપ્ટર આવી ગયા, તો એનું કારણ છે કે આપણે ત્રણ ભાગને એક સાથે લઈ જવાના હોય, તો એના કારણે હવે આપણે ઇતિહાસ બાદ બીજો વિભાગ શરૂ કરીએ છીએ ભૂગોળનો. તો એમની અંદર સૌ પ્રથમ આપણું પ્રકરણ છે પ્રકરણ નંબર 9, આપણું ઘર પૃથ્વી, જેમની અંદર પેલો પાર્ટ આપણે શરૂ કરીએ છીએ. તો સૌ પ્રથમ આમની અંદર આપણને માહિતી મળે છે કે આપણે ક્યાં રહીએ છીએ, કોની ઉપર રહીએ છીએ અને જે જગ્યાએ રહીએ છીએ એને શું કહેવામાં આવે છે. તો આવા પ્રશ્નો આપણા મનની અંદર થતા હશે. તો એ પ્રશ્નોના જવાબ બિલકુલ સરળ છે, આપણે રહીએ છીએ પૃથ્વી ઉપર. તો આ પૃથ્વી જે છે એનું નિર્માણ કેવી રીતે થયું એના વિશે આ પ્રકરણની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. પરંતુ એ ચર્ચા શરૂઆતથી કરીશું કે જેમની અંદર પૃથ્વી એટલે કે એક ગ્રહ બન્યો, તો એ ગ્રહ બનતા પહેલા શું હતું, શેમાંથી ગ્રહ બન્યો અને આખું આ નિર્માણ થયું તો એને શું કહેવામાં આવે, એના વિશે આપણે આમની અંદર ચર્ચા કરવાના છીએ. તો આપણે સૌ પ્રથમ જોઈએ તો આપણે જેના ઉપર રહીએ છીએ એટલે કે આપણા ઘરની અંદર, તો એ ઘર આવેલું છે પૃથ્વી ઉપર અને પૃથ્વી આવેલી છે અવકાશમાં. તો અવકાશની અંદર આવેલી આ પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ, તો એના કારણે આપણે કઈ કઈ જે બાબતો રહેલી છે એના વિશે જોઈએ. તો આપણી પૃથ્વી કેટલી બધી વિશાળ છે અને એના કરતા વિશાળ વિચારો કે અવકાશ કેટલું હશે કે જેમાં પૃથ્વી આવેલી છે, તો એ કેવડું વિશાળ હશે, તો એના વિશે આપણે જોઈએ. તો સૌ પ્રથમ થોડુંક જાણીએ તો સૌર પરિવાર જાણવાની આપણે શરૂઆત કરીએ છીએ સૌર પરિવારથી. કેમ કે સૌર પરિવાર એટલે સૌર એટલે સૂર્ય. તો કે જે કંઈ પણ આ બધું છે પૃથ્વી ગ્રહો, તો એ બધા છે એ સૌર પરિવારના સભ્યો છે. જેમ આપણો એક પરિવાર હોય ને, કે આપણે ઘરે વસવાટ કરીએ છીએ તો આપણા ઘરની અંદર માતા પિતા, ત્યારબાદ એમના સંતાનો, ત્યારબાદ મોટા ભાઈ, તો એમના પછી નાના ભાઈ, એમના સંતાનો, તો એક પરિવાર બને. તો એવી જ રીતે સૌર પરિવારની અંદર કોનો કોનો સમાવેશ થાય છે એના વિશે વાત કરીએ. તો સૂર્ય એક મંદાકિની તારામંડળ છે, એટલે કે આપણે ગેલેક્સી કહી શકાય. તો મંદાકિની નામની ગેલેક્સી એટલે કે તારામંડળ છે અને આ તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. સૂર્ય શું છે? એક સ્વયં પ્રકાશિત તારો છે, સ્ટાર્સ. તો સૂર્ય જે સ્ટાર્સ તારો છે, તો આ તારા વિશે વાત કરીએ તો આપણી પૃથ્વી આ માનો એક ગોળો છે. એટલે કે આ જે સૌર પરિવાર સૂર્યનો મંદાકિની અંદરનો જે પરિવાર છે સૂર્યનો, એ સૂર્યના પરિવારમાંનો એક ગોળો છે. કેમ કે ગોળો ગોળાકાર છે એટલે ગોળો કહેવામાં આવે છે અને આપણે પૃથ્વીનો ગોળો બધાએ જોયો જ છે. તો આમ સૂર્ય ના એક સભ્ય તરીકે આપણે પેલા ગ્રહ વિશે માહિતી મેળવી પૃથ્વી, પણ પૃથ્વી સિવાયના પણ બીજા ઘણા બધા ગ્રહો છે કે જે સૌર પરિવારની અંદર સૂર્યના પરિવારની અંદર સમાવેશ થાય છે. તો એ બધા વિશે વાત કરીએ તો કે સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે, ખાસ યાદ રાખજો, ગુરુત્વાકર્ષણ બળને કારણે સૂર્યની આસપાસ ફરે છે આ બધા ગ્રહો છે, એ સૂર્યની આસપાસ ફરે છે. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સૂર્ય સ્થિર છે, ગ્રહો ફરે છે. આપણે જોતા હોય કે સૂર્ય ઉગ્યો અને સૂર્ય આથમો, તો આપણે એમ કહે સૂર્ય અહીંયા હતો ને અહીંથી આમ ઉગ્યો, પણ ખરેખર સૂર્ય એક જ જગ્યાએ હતો, એ આમથી આમ ક્યાંય ગયો નથી. આપણી પૃથ્વી ફેરી છે, એ પૃથ્વી ફરવાને કારણે શું થયું, તો કે પૃથ્વીના એ ભાગથી સૂર્યની સામેથી પસાર થઈ ગયો અને એના કારણે જે સૂર્ય છે એ ઉદય થયો અને સૂર્ય આથમી ગયો, પણ ફેરી પૃથ્વી એટલે આપણે લાગ્યું. તો પૃથ્વી ફરે છે અને એનું એક કારણ છે ગુરુત્વાકર્ષણ બળ, અને એટલા માટે જે સૂર્યની આસપાસ ફરે છે એ ક્યાંય દૂર નથી વહી જતી, સૂર્યની આસપાસ ફરે છે. શા માટે? તો કે સૂર્યમાંથી છૂટી પડેલી છે. સૂર્ય એક ધગધગતો વિશાળ ગોળો હતો અને એ ગોળો ધીમે ધીમે
ઠંડો પડ્યો અને એ ઠંડો પડતા આ સૂર્યના જે કિનારાના ભાગો હતા કે જે ઠંડા પડી ગયા તો એ ઠંડા પડેલા ભાગો વિશાળ પથરા સ્વરૂપેમાંથી જુદા થયા અને એ જુદા થતા આવા વિવિધ ગ્રહોની રચના થઈ તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો ગ્રહોની આ રીતે કે સૂર્યમાંથી ઠંડા પડ્યા અને ઠંડા પડતા આ ગ્રહોની રચના થઈ અને એ ગ્રહોમાં આપણો એક ગ્રહ હતો પૃથ્વી અને પછી ધીમે ધીમે બદલાવો આવ્યા વાતાવરણની શરૂઆત થઈ અને વાતાવરણની શરૂઆત થતા સૌપ્રથમ વનસ્પતિઓ આવી વનસ્પતિ બાદ પક્ષીઓ અને પ્રાણીઓ આવ્યા અને પક્ષી ને પ્રાણીઓ બાદ મનુષ્યની રચના થયેલી છે તો આ રીતે સૌર પરિવારની અંદર મનુષ્ય છે એ મનુષ્ય આવે છે પણ આપણે સૌર પરિવારના પૃથ્વી વિશે વાત કરતા હતા ગ્રહો વિશે વાત કરતા હતા જે આ ધગધગતા ગોળામાંથી ગ્રહો છૂટા પડ્યા તો એ ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે ખાસ યાદ રાખજો કદ અને સ્વરૂપ તો કોઈ ગ્રહો વિશાળ છે દાખલા તરીકે એમની અંદર આપણે ગ્રહો વિશે માહિતી આગળ મેળવવાના છે છતાંય પણ તમને માહિતી આપી દઉં કે બધા ગ્રહોની અંદર ગુરુ ગ્રહ સૌથી મોટો છે તો એનું કદ સ્વરૂપ તો અલગ અલગ સ્વરૂપના બન્યા કે મંગળ ગ્રહ છે અને બુધ ગ્રહ છે તો એ બીજા ગ્રહો કરતા ગરમ છે તો એનું સ્વરૂપ એવી જ રીતે શનિ વિશે વાત કરીએ તો શનિ ગ્રહની ફરતે જે વલયો આવેલા છે તો એ ગ્રહનું સ્વરૂપ પૃથ્વીના સ્વરૂપ કરતા અલગ છે ગુરુના સ્વરૂપ કરતા અલગ છે તો દરેક ગ્રહો પોતાનું વિવિધ સ્વરૂપ ધરાવે છે કેમ કે સૂર્યથી અંતર કે સૂર્યથી જે નજીક છે એ વધારે પ્રમાણે ટેમ્પરેચર રહેલું છે એટલે ગરમ છે જેમ જેમ દૂર થતા જાય તો એ ટેમ્પરેચર મધ્યમ મધ્યમ અને છેલ્લે સાવ ધીમું સાવ ઓછું થઈ જાય છે એટલે એવા ગ્રહો ઠંડા ગ્રહો કે અંધારિયા ગ્રહો પણ કહેવાય છે જેના વિશે આપણે આગળ જોવાના છીએ ત્યારબાદ આ સૌર પરિવારને સૌર પરિવાર કે સૌર મંડળ પણ કહે છે ખાસ યાદ રાખજો સૌર મંડળ પણ કહે છે હવે એમની અંદર કોનો કોનો સમાવેશ થાય છે એના વિશે વાત કરીએ તો એમની અંદર ગ્રહો ઉપગ્રહો એટલે કે ગ્રહોમાંથી છૂટા પડેલા પાછા ભાગો ઉપગ્રહ દાખલા તરીકે હું ઉદાહરણ આપું તો કે આપણી પૃથ્વી છે તો આપણી પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે કેમ કે એ પૃથ્વીમાંથી છૂટો પડ્યો અને પૃથ્વીની ફરતે ફરે છે તો એ ચંદ્ર શું થયું ઉપગ્રહ પણ એ કુદરતી જો આ કુદરતી ઉપગ્રહ છે એવી જ રીતે આપણે આકાશની અંદર ટેકનોલોજીને કારણે ઘણા બધા એવા કૃત્રિમ ઉપગ્રહો મોકલેલા છે જેને આપણે સેટેલાઇટ કહીએ છીએ કે જેના દ્વારા ટીવીના પ્રસારણો વાતાવરણનું બધી માહિતી આપણને મળે છે તો આવા ઉપગ્રહો ત્યારબાદ લઘુ ગ્રહો એટલે કે એમનોય પાછા ગ્રહો હોય તો લઘુ ગ્રહો ધૂમકેતુ અને ધૂમકેતુ એક પ્રકારનો સ્ટાર છે તારો છે જે પૂંછડીયો તારો છે તો ધૂમકેતુ અને ત્યારબાદ ઉલ્કા તો કે અવકાશની અંદર અમુક પથરા એવા છે કે જે હજી ફરે છે તો આવા મોટા મોટા પથરાઓને ઉલ્કા કહેવામાં આવે છે જે સ્ટાર્સ હોય તો એ સ્ટાર્સના અમુક કટકા હોય તો આ તારાના ખરી ગયેલા જે કટકા છે તો એને ઉલ્કા કહે છે ખાસ યાદ રાખજો તો આવી ઉલ્કાઓનો સમાવેશ સૌર મંડળ કે સૌર પરિવારની અંદર કરવામાં આવે છે તો આપણે હવે સૌર પરિવારના તમામ ગ્રહો વિશે અને ઉપગ્રહો વિશેની માહિતી શરૂ કરીએ છીએ તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ સૂર્યથી તો સૂર્ય વિશે આપણે હવે માહિતી જોઈએ સન્માનિત તારો છે સન્માનિત એટલે શું તો કે સૂર્ય સૌથી આ ગ્રહોની અંદર શ્રેષ્ઠ છે કારણ કે આપણે ખબર જ છે કે રોજ આપણા દિવસની શરૂઆત ક્યાંથી થાય છે સૂર્યોદયથી કે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારથી આપણા બધા કાર્યોની શરૂઆત થાય છે તો એટલા માટે સૂર્યને સન્માનિત તારો કહેવામાં આવે છે એવું નથી પૃથ્વી ઉપર બીજા ગ્રહો પણ પ્રકાશિત બને છે તો એ સૂર્યના પ્રકાશને કારણે બને છે કે સૂર્ય સ્વયં પ્રકાશિત છે અને બધા ગ્રહોને એટલે કે મંદાકિની તારામંડળની અંદર પ્રકાશ પ્રોવાઈડ કરતો હોય તો એ છે સૂર્ય તો સૂર્ય બધાને પ્રકાશ પ્રોવાઈડ કરતો હોવાને કારણે પણ આપણે એના પ્રત્યે માન હોવું જોઈએ એટલા માટે એને સન્માનિત તારો કહેવામાં આવે છે અને વિદ્યાર્થી મિત્ર ખાસ યાદ રાખજો સૂર્ય ગ્રહ નથી સૂર્ય તારો છે એટલે કે સ્ટાર્સ છે અને
તે પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ જનરલ નોલેજ માટે પણ આ જાણવા જેવું છે કે પૃથ્વી કરતા સૂર્ય કેવડો મોટો છે. તો આપણે ખ્યાલ આવવો જોઈએ કે 13 લાખ ગણો મોટો છે. અને પૃથ્વીને સૂર્યનું એક ચક્કર લગાવવામાં આવે કે પૃથ્વી સૂર્યનું એક ચક્કર લગાવે છે, જો હવે આપણે કૃત્રિમ રીતે આ ચક્કર લગાવીએ, એટલે કે જો આ ચક્કર લગાવવું હોય તો 1000 ની સ્પીડ વાળું હોય, એટલે કે 1000 કિલોમીટર નું અંતર કાપે એવા વિમાનમાં આપણે બેસીએ અને એ વિમાનની અંદર બેસીને સૂર્યનું આપણે ચક્કર લગાવીએ, પૃથ્વી જે રીતે ચક્કર લગાવે છે, તો એ ચક્કર લગાવતા 107 વર્ષ નીકળી જાય. કેટલા વર્ષ નીકળી જાય? 107 વર્ષ નીકળી જાય જ્યારે આપણી પૃથ્વી આ ચક્કર સૂર્યની આસપાસ, જો કુદરતી રીતે છે એટલા માટે આ ચક્કર 365 દિવસમાં પૂર્ણ કરે છે. તો પૃથ્વી 365 દિવસની અંદર એક ચક્કર લગાવે છે, એટલે કે સૂર્યની આસપાસ એક ચક્કર પૂર્ણ કરે છે. અને આ ચક્ર પૂર્ણ કરતા આપણે 1 વર્ષનો અનુભવ કરીએ છીએ અને આ 1 વર્ષ દરમિયાન 3 ઋતુઓ આપણે અનુભવીએ છીએ. તો આ માહિતી આપણે પૃથ્વી વિશે. બીજી વાત કરી દઈએ તો કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે ને, એ સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા 28 ગણું વધારે છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબત પર ખાસ યાદ રાખજો, સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે બધા ગ્રહો એમની આસપાસ અલગ અલગ દિશાઓમાં અને અલગ અલગ અંતરે ફરે છે. તો સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા 28 ગણું વધારે છે. એટલે કે હું તમને સામાન્ય ઉદાહરણ આપું તો કે પૃથ્વી ઉપર કોઈ એક વસ્તુ છે, તો પૃથ્વી ઉપર કોઈ એક વસ્તુની વજન અહીંયા 1 કિલો હોય, તો એ જ વસ્તુ હવે સૂર્ય ઉપર જાય અને સૂર્ય ઉપર એનું વજન કરો ને, તો એ વસ્તુનું વજન 28 કિલો થાય. આ એનું સામાન્ય ઉદાહરણ. તો આ રીતે પૃથ્વી પર રહેલા ગુરુત્વાકર્ષણ બળ કરતા સૂર્યનું 28 ગણું બળ વધારે છે. પછી જે અંતર જોઈએ તો એમનું અંતર છે 15 કરોડ કિલોમીટર દૂર. એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર જે છે એ 15 કરોડ કિમી દૂર છે. અને બીજા મીટરમાં પણ એમને માપવામાં આવે છે, જેમને પ્રકાશ વર્ષ કહેવામાં આવે છે. અહીંયા કિલોમીટરની અંદર તમને માપ બતાવેલું છે, એવી જ રીતે સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર પ્રકાશ વર્ષની અંદર પણ આવે છે. એટલે આ જનરલ નોલેજ માટે વસ્તુ જાણવા જેવી છે. અને એની સાથે સાથે કે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે છે, તો પૃથ્વી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, 8.25 મિનિટ જ્યારે સૂર્ય ઉગે છે અને સૂર્ય ઉગતાની સાથે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે છે, તો એ 15 કરોડ કિલોમીટર જે અંતર છે, તો એ 15 કરોડ કિલોમીટર અંતર સૂર્યનો પ્રકાશ 8.25 મિનિટની અંદર કાપીને પૃથ્વી ઉપર એમનો પ્રકાશ પહોંચાડી દે છે. તો જો આ વિશાળ કેટલી તાકાત રહેલી છે. અને એની સાથે સાથે વાત કરી દઉં તો કે સૂર્યનું જે મુખ્ય આવરણ છે, તો સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબત પણ ખાસ યાદ રાખજો, તેમનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. એટલે એનો મતલબ એવો નથી ખાલી હાઇડ્રોજન જ છે, બીજા વાયુ પણ છે, પણ મુખ્ય વાયુ કે મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુ છે. અને એની સાથે સાથે હાઇડ્રોજન અને હિલિયમ વાયુ, હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયા થાય છે, એટલે કે મિક્સ થાય છે. અને આ પ્રક્રિયા થવાને કારણે સૂર્યમાંથી ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંયા એ બાબત જાણવા મળે છે કે સૂર્ય ગરમ અને પ્રકાશિત થયો છે. તો ગરમ અને પ્રકાશિત થવા માટે 2 વાયુ જવાબદાર છે, હાઇડ્રોજન અને હિલિયમ. તો એના કારણે આપણને ગરમી અને પ્રકાશ મળે છે. અને એ ઉત્પન્ન થયેલો પ્રકાશ હવે આપણા સુધી પહોંચે છે. અને આપણા સુધી પહોંચવાને કારણે જેને આપણે શું કહીએ છીએ, ઉર્જા કહીએ છીએ. શું કહીએ છીએ?
ઉર્જા, કેમ કે પૃથ્વી પર કોઈ પણ વનસ્પતિ કે આપણે છે એ વાતાવરણ સારું રહે એ માટે શું જરૂરી છે, તો કે સૂર્યનો પ્રકાશ, સૂર્યની ઉર્જા. તો આ ગરમી અને પ્રકાશમાંથી આપણે ઉર્જા મળે છે અને આ ઉર્જામાં વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે, આપણે પોતાનું સ્વાસ્થ્ય સારું રીતે જાળવી રાખીએ છીએ અને જે હાનિકારક કીટાણુઓ વાતાવરણની અંદર રહેલા છે તો એ સૂર્યની ગરમીને કારણે આવા હાનિકારક કીટાણુઓનો નાશ થાય છે. તો આ બધી બાબતોને કારણે આપણને સૂર્યમાંથી જે ઉર્જા મળે છે અને એ ઉર્જાને કારણે આપણી જીવસૃષ્ટિનો વિકાસ થયો છે. તો આ જીવસૃષ્ટિ વિકાસ પામી હોવાને કારણે સૂર્યને સજીવોનો પાલક પણ કહેવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો, સજીવોનો પાલક પણ સૂર્યને કહેવામાં આવે છે, એના તરીકે ઓળખાય છે. તો આ સૂર્યના અસ્તિત્વથી જ સૂર્ય સ્થિર છે અને સૂર્યના અસ્તિત્વથી જ આપણો વિકાસ જે છે એ થાય છે. તો આપણા માટે હવે બીજા ગ્રહો પણ સૂર્યની સાથે સાથે જાણવા જરૂરી છે. અંદર સૂર્ય સિવાય કુલ બીજા 8 ગ્રહો છે. સૂર્ય એમાં ગ્રહ નથી, કેમ કે આપણે આગળ વાત કરી સૂર્ય એક તારો છે. એટલે સૌર પરિવારની અંદર કુલ 8 ગ્રહો છે, જેમાં આપણી પૃથ્વીનો પણ સમાવેશ થઈ જાય છે. તો આવા ગ્રહો વિશે જોઈએ તો એ 8 ગ્રહોની અંદર સૌ પ્રથમ બુધ, શુક્ર, પૃથ્વી ત્રીજા નંબરનો ગ્રહ છે, સૂર્ય પછી. આપણે આ ગ્રહ ક્રમશ જ લીધા છે સૂર્ય પછી આવતા ક્રમમાં. તો ત્રીજા નંબર ઉપર આવે છે પૃથ્વી, પૃથ્વી બાદ મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. તો આ 8 ગ્રહો છે એમનો સમાવેશ થાય છે. અને આ ગ્રહોની અંદર આપણે વાત કરીએ તો આ ગ્રહો છે એ ક્રમશ રહેલા છે અને જેમની અંદર આપણને બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ આ ગ્રહો આપણે નરી આંખે જોઈ શકાય છે. એટલે કે ઘણા ગ્રહો સૂર્યાસ્ત પહેલા અને ઘણા ગ્રહો સૂર્યાસ્ત બાદ, એટલે કે અંધારું થયા પછી આકાશની અંદર બીજા સ્ટારનો જે પ્રકાશ હોય એના કરતાનો પ્રકાશ કંઈક અલગ કે વધુ પ્રમાણમાં લાલ પ્રકાશ આપણને દેખાતો હોય તો એ ગ્રહ બુધ કે શુક્ર હોઈ શકે. તો આમ આવા ગ્રહો આપણે નરી આંખે જોઈ શકાય છે. ફરી પાછું હું તમને વાત કરી દઉં, નરી આંખે જોઈ શકાતા ગ્રહોમાં બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ વગેરેનો સમાવેશ નરી આંખે આપણે જોઈ શકાય છે. પણ એના માટે યોગ્ય વાતાવરણ મળે ત્યારે, એટલે કે સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય પહેલા. તો આ ગ્રહો છે એ આપણને જોવા મળે છે અને આ ગ્રહો પોતાનું કદ અને સ્વરૂપ અલગ અલગ ધરાવે છે, એટલે આપણે એમને નરી આંખે જોઈ શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે બીજા ગ્રહ વિશેની વાત કરીએ, એટલે કે પેલા ગ્રહ વિશેની શરૂઆત કરીએ છીએ. એટલે પેલા આપણે સૂર્ય વિશેની વાત કરી, હવે સૂર્ય બાદ પેલા ગ્રહની શરૂઆત કરીએ છીએ. પહેલો ગ્રહ છે બુધ. બુધને અંગ્રેજીમાં મર્ક્યુરી કહેવામાં આવે છે. તો બુધ ગ્રહ વિશે આપણે માહિતીની શરૂઆત કરીએ તો આ ગ્રહ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ આની નીચે અંડરલાઈન કરી લેજો અથવા આ વાક્ય તમારા મગજમાં છપાવી દેજો, જનરલ નોલેજ માટે પણ આ મહત્વની બાબત છે. તો સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે અને આ ગ્રહ નજીક હોવાને કારણે પૃથ્વી કરતા ત્યાંનું તાપમાન વધારે છે અને ત્યાંનું તાપમાન અને ગરમી વધુ હોવાને કારણે આ ગ્રહ પીળાશ પડતા રંગનો દેખાય છે. પીળાશ પડતા એટલે કે અગ્નિની જ્વાળાઓ કેવી હોય તો એ અગ્નિની જ્વાળાઓ જેવો રંગ, એટલે કે પીળાશ પડતો રંગ બુધ ગ્રહ ધરાવે છે. ત્યારબાદ તેને કોઈ ઉપગ્રહ નથી, એટલે કે આપણે જેમ પૃથ્વીને ચંદ્ર છે એમ બુધને કોઈ ઉપગ્રહ નથી. એટલે આ બાબત પણ જનરલ નોલેજ માટે જાણવા જેવી છે કે તમને પૂછી શકાય કે નીચેમાંથી કયા ગ્રહને કોઈ પણ ઉપગ્રહ નથી. તો એમની ઓપ્શનમાં બુધ આપેલો હોય તો આપણે એમને સિલેક્ટ કરી શકીએ
છીએ. તો બુધ ગ્રહ ને કોઈ ઉપગ્રહ નથી. અને એની સાથે સાથે કે સૂર્યોદય એટલે કે સૂર્ય ઉગે ત્યારે અને સૂર્યાસ્ત એટલે કે સૂર્ય આથમે ત્યારે, તો એમના પછીના સમયગાળા દરમિયાન આ બુધ ગ્રહ આપણે પૃથ્વી ઉપર દેખાય છે. વળી આપણે એમ થઈએ કે આપણે આ બધા ગ્રહ જોઈ શકીએ છીએ, પૃથ્વીને કેમ જોઈ શકતા નથી? કે આપણે ન જોઈ શકીએ ને, પૃથ્વી ઉપર તો આપણે છીએ, એટલે આપણે જે જગ્યાએ છીએ એને આપણે જોઈ શકીએ નહીં, એટલે બીજા ગ્રહો આપણને દેખાતા હોય છે. તો આ ગ્રહો છે એટલે કે બુધ ગ્રહ સૂર્યોદય અને સૂર્યાસ્ત બાદના સમય દરમિયાન આપણને આકાશમાં દેખાતું જોવા મળે છે. બુધ ગ્રહ બાદના હવે ગ્રહ વિશેની આપણે વાત કરીએ તો ની અંદર આપણે સૌર પરિવાર, ત્યારબાદ સૌર પરિવારની અંદર પેલા સૂર્ય તારા વિશે વાત કરી, ત્યારબાદ પેલો ગ્રહ બુધ વિશે આ સેશનની અંદર આપણે માહિતી મેળવી ગયા. તો આ સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને પૂર્ણ કરીએ છીએ. આ સેશનના અંતે તમને હોમવર્ક સ્વરૂપે એક વર્કશીટ આપવામાં આવશે, જેમની અંદર વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા કે એક બે વાક્યના પ્રશ્નો, તો આમાંથી પૂછાયેલું હશે જે તમારે લખવાનું રહેશે. ધન્યવાદ.